એને મેરેજ રજિસ્ટ્રેશન ખોટી રીતે કર્યા હતા પણ ડિવોર્સ પેપર લીગલ છે હવેથી એ બંને વચ્ચે કોઈ જ રિલેશન નથી. વાવ, ધેટ્સ ફેન્ટાસ્ટિક. આપણા રસ્તાનો પથ્થર હંમેશ માટે દૂર થઈ ગયો. જયંત, મેં મારો રોલ પ્લે કરી દીધો છે. હવે જે પણ કંઈ કરવાનું છે તારે કરવાનું છે. હવે રાશિને મારી થતા કોઈ નહીં રોકી શકે. જયંત, હવે કંઈ પાછું નવું આવે ને એ પહેલાં તું રાશિ સાથે લગ્ન કરી લે. તમે જુઓ હવે મારો માસ્ટર સ્ટ્રોક. હા, મેં ચેક કર્યા પણ જ્યાં મૂક્યા હતા ત્યાં છે જ નહીં. મને લાગે છે કે એમણે ચોરી કર્યા હશે. મને 100% ખાતરી હતી કે એ લોકો આવું જ કંઈક કરશે. મને ખબર નથી પડતી કે એ લોકોએ ડિવોર્સ પેપર ક્યારે ચોરી કરી લીધા. મેં તો દાદા સિવાય આ વિષય પર કોઈ સાથે વાત પણ નથી કરી. પૃથ્વી, હવે એ લોકો નક્કી રાશિના લગ્ન જયંત જોડે કરાવીને રહેશે. મને તમારા પર પૂરો વિશ્વાસ છે કે તમે જે કંઈ પણ કરો છો ને એ સાચું જ છે. પણ પૃથ્વી, હવે હું કંઈ જ નહીં કરી શકું કારણ કે મારે એ ઘરની બહાર રહેવું પડશે. હા, પણ જો જયંતના લગ્ન ભાભી સાથે થઈ ગયા ને તો બહુ મોટી પ્રોબ્લેમ થઈ જશે. પૃથ્વી, મારી વાત સાંભળ. તારે એ લોકોની આસપાસ જ રહેવું પડશે અને મને 100% વિશ્વાસ છે કે એ લોકો રાશિને ગમે તે રીતે કન્વિન્સ કરી લે છે. ઓકે અરમાનભાઈ. અને પૃથ્વી સાંભળ, દાદા અને શુભાંશીનું ખાસ ધ્યાન રાખજે કારણ કે આ નબળા લોકો એ લોકોને ટાર્ગેટ કરશે. પ્લીઝ. હા, જો મને કંઈ પણ ખબર પડશે ને એટલે હું ડાયરેક્ટ તમને જ કોલ કરીશ. શ્યોર. શું થયું ડોક્ટર? કોઈ ચિંતાની વાત તો નથી ને? જયંતના રિપોર્ટ્સ આવી ગયા છે. બધું નોર્મલ છે ને? ના, એ બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે. શું થયું? જયંતના હૃદયમાં બંને વાલ્વ વચ્ચે જગ્યા થઈ ગઈ છે. હું એટલે જ તમને ઇન્ફોર્મ કરવા માટે આવ્યો હતો કે એમને ટ્રાવેલિંગ ન કરવા દેતા. તો ડોક્ટર, એમને ટ્રીટમેન્ટ કેવી રીતે થશે? બોલો ને ડોક્ટર, શું થયું? બસ હવે માત્ર સેવા કરો. વધીને 6 મહિનાનો સમય છે એમની પાસે. તમે આ વાત એમને તો નથી કીધી ને? ના. જો આ વાતની એમને ખબર પડશે તો શું થશે? મારું તો તમને એટલું જ કહેવાનું છે કે તમે પણ આ વાત એમને ન કહેતા. એટલે 6 મહિના પછી આ દુનિયામાં ખાલી મારી યાદો હશે? મોટી બેન, આજે તમે જોયું ને જે માણસ માટે તમે તમારી લાડકી કલ્યાણીને લાફો માર્યો હતો એણે શું કર્યું? આઈ એમ સોરી, આઈ એમ રિયલી સોરી. મોટી બેન, હું માનું છું કે મારી ભૂલ થઈ ગઈ છે. મારે રાશિને ગમે તેમ ન કહેવું જોઈતું હતું પણ એના માટે મારા મનમાં કંઈ જ નથી. એટલે જ તો હું રાશિના અને જયંતના લગ્ન કરાવવા માટે તૈયાર થઈ ગઈ છું. તમે આ શું બોલી રહ્યા છો જયંત? મારું જરા પણ મન નથી આ લગ્ન કરવાનું.
પણ હું મારી મમ્મીની ખુશી માટે કરી રહ્યો છું. શું હું મારી મમ્મીની ખુશી માટે આટલું પણ ન કરી શકું? મારી વાત સાચી છે, પણ અત્યારે હું મેરેજ નહીં કરી શકું. તમે ચિંતા ના કરો, આપણે કોર્ટ મેરેજ કરીશું, પછી એક ફ્રેન્ડની જેમ જ રહીશું. બસ બસ, ખાલી આપણને સાથે જોઈને, અરે એકવાર મારી મમ્મીને સ્માઈલ કરતા જોઈ, પછી ભલે હું 6 મહિના ને 6 દિવસમાં પણ મરી જાઉં. તમે મારી મમ્મીની ઈચ્છા પૂરી કરવામાં મારી મદદ કરશો? શુભાંશીનો પ્રશ્ન હતો ત્યારે એક પણ વાર વિચાર્યું નહોતું, અને તમે આટલું બધું વિચારો છો. હું વધારે કંઈ નથી માંગી રહ્યો. મારી છેલ્લી ઈચ્છા ને મારી ન બોલી શકનારી માના ચહેરા પરની ખુશી માંગું છું. શું તમે તમે મારા માટે એટલું નહીં કરી શકો? તમે સાથ આપશો ને આ બધું જ શક્ય છે. એટલે હા પાડી દીધી? આટલો ઉતાવળે નિર્ણય લેવાની શું જરૂર હતી? એમની પરિસ્થિતિ જોઈને હું એમને ના ના પાડી શકી. એમ પણ શુભાંશીને બચાવવા માટે એમણે મારી સાથે લગ્ન કરવા માટે હા પાડી હતી. કલ્યાણી માસી પાસેથી એન્ટીડોટ ચોરીને મને આપ્યો હતો. તો આજે એમની લાઈફમાં આટલી મોટી તકલીફ આવી છે, તો હું એમના માટે આટલું ના કરી શકું? દરેક માણસને એના કર્મોની સજા મળે છે, એ એના કર્મોની સજા ભોગવી રહ્યો છે, એમાં તારે ભાગીદાર બનવાની શું જરૂર છે? મમ્મી, હું તો ખાલી એમની હેલ્પ કરું છું. સુલી, હેમલતાબેનનો તો વિચાર કર. હવે શું વિચાર કરું? આને હા પાડવાની શું જરૂર હતી? એમણે બિચારાએ આખી જિંદગી ખૂબ જ તકલીફ વેઠી છે, કે હવે એમની જિંદગીમાં એક નાનકડી ખુશી આવે છે તો એમની પાસેથી તું એ પણ છીનવી લેવા માંગે છે? મમ્મી, એમ પણ અમે લોકો કોર્ટ મેરેજ જ કરવાના છે. એમની મમ્મીની સામે અમે પતિ પત્ની હોય, આ એક સામાન્ય સંબંધ જ રહેશે. એવો બે મિત્રો વચ્ચે હોય. પૃથ્વી. હેલો. હા પૃથ્વી, બોલ. તમે જેમ કહ્યું હતું એવું જ થયું. જયંતે ભાભીને મેરેજ માટે મનાવી લીધા છે. ઘરવાળા માની ગયા? હા, ખાલી માં ભાભીના ડિસિઝનથી ખુશ નથી. પૃથ્વી, તારે કંઈ પણ કરીને આ મેરેજ રોકવા પડશે. હા, પણ જયંતે નવું નાટક શરૂ કર્યું છે. એ 6 મહિનામાં મરી જવાનો છે, એટલે એની છેલ્લી ઈચ્છા પૂરી કરવા એ ભાભી સાથે મેરેજ કરી રહ્યો છે, અને ભાભી માની ગયા છે. હવે તમે કંઈક કરો, હું પછી ફોન કરું છું. હું અત્યારે કંઈ પણ કરીશ તો એ લોકોને એવું જ લાગશે કે હું આ બધું મારા સ્વાર્થ માટે કરી રહ્યો છું. પણ રાશિ અને એના પરિવારને હેલ્પ કરવા માટે મારે કંઈક તો કરવું જ પડશે. મારી લોકોને બચાવવા માટે એમની હેલ્પ તો કરવી જ પડશે, અને અત્યારે મારી પાસે એક જ રસ્તો છે.